આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. મહત્વનું કહી શકાય કે સુરત ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. વરાછા વિસ્તારમાં ટ્રાફિક નિયમની સ્થિતિ ઝીરો જોવા મળી રહી છે. ટ્રાફિક પોલીસનો ડર વાહન ચાલકોને હવે રહ્યો નથી તેવા દ્રશ્યો સર્જાયા છે. બીઆરટીએસ ટ્રેકમાં લોકો ચાલી રહ્યા છે અને વાહન પણ ચલાવી રહ્યા છે. બીઆરટીએસ ટ્રેકમાં લોકો વાહન ચલાવતા નજરે પડી રહ્યા છે, જ્યારે બીજી તરફ બસની પાસેથી લોકો મોટરસાયકલ પણ ચલાવી રહ્યા છે. થોડીક બેદરકારી પણ મોતને આમંત્રણ આપી શકે છે. ભયજનક રીતે બાઇક લઈને નીકળતા લોકોનો વિડીયો પણ વાયરલ થયો છે. મહત્વના સમાચાર છે. સુરત ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. વરાછા ટ્રાફિક નિયમની સ્થિતિ ઝીરો જોવા મળી છે. ટ્રાફિક પોલીસનો ડર વાહન ચાલકોને હવે રહ્યો નથી તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. બીઆરટીએસ ટ્રેકમાં લોકો વાહનો ચલાવી રહ્યા છે, બસની પાસેથી લોકો મોટરસાયકલ લઈને પસાર થતા નજરે પડી રહ્યા છે, જ્યારે બીજી તરફ થોડીક પણ બેદરકારી પણ મોતને આમંત્રણ આપી શકે છે. ભયજનક રીતે બાઇક લઈને નીકળતા લોકોનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વધુ વિગતો માટે ફોન લાઇન પર અમિત રૂપા પર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, સુરતમાં ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. બીઆરટીએસ ટ્રેકમાં લોકો વાહન ચલાવતા નજરે પડી રહ્યા છે, શું છે વધુ વિગતો? હજી ચોક્કસથી વાત કરવામાં આવે. આજે વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે સુરતના વરાછા વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેટલાક વાહન ચાલકો છે તે બીઆરટીએસ ટ્રેકમાં બેફામ રીતે પોતાનું વાહન ચલાવી રહ્યા છે. મહત્વની વાત કહી શકાય કે બીઆરટીએસ બસ બસ સ્ટોપ પર ઉભી છે અને છતાં સાંકડી એવી જગ્યામાંથી લોકો પોતાનું વાહન પસાર કરી રહ્યા છે. જો બસ થોડી પણ આગળ ચાલે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. એટલે કે આ ઘટના પરથી સ્પષ્ટપણે કહી શકાય કે પોલીસની કામગીરી પર પણ સવાલો થઈ રહ્યા છે. એક તરફ પોલીસ એવું કહે છે કે અમે ટ્રાફિકના નિયમોને લઈને લોકોને જાગૃત કરી રહ્યા છે, પરંતુ પોલીસની કામગીરી ઝીરો લાગી રહી છે. અવારનવાર બીઆરટીએસ ટ્રેકમાં અકસ્માતો થાય છે. મોટાભાગના અકસ્માતો વરાછા વિસ્તારમાં થતા હોવાનું સામે આવે છે અને આજ બેદરકારીના કારણે અકસ્માત થતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે વિડીયોમાં પણ એક સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક સિટી બસની બાજુમાં એક મોપેડ જઈ રહ્યું છે અને એકાએક જ બસ શરૂ થઈ જાય છે. જો આવી પરિસ્થિતિમાં અકસ્માત જવાબદાર કોણ તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ દ્વારા કોઈ કામગીરી કરાય છે કે નહીં. જી જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સુરતના ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. બીઆરટીએસ ટ્રેકમાં લોકો વાહન ચલાવતા નજરે પડી રહ્યા છે. કંઈ પણ થાય તો તેની માટે જવાબદાર કોણ રહેશે તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.